नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल मृगेश की वीडियोज में। हूँ छू प्राध्यापक आर के वाला अने अपना माटे लायो छू गुजराती भाषा में उपयोगी एवा छंदनी वात। मित्रों, छंद धोरण दस में पण आवे छे। केटलीक स्पर्धात्मक परीक्षाओं में पण छंद आधारित प्रश्नों पूछाय छे, तथा साहित्य માં સર્જન કરવું હોય કે કાવ્ય રચના કરવી હોય તો તેવા વ્યક્તિઓને પણ છંદનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે। છંદ શીખેલા હોય તો પરીક્ષાઓમાં કે સાહિત્ય સર્જનમાં ઉપયોગ કરી શકાય અને આપણે તેના સાચા જવાબો કે સાચું સાહિત્ય સર્જન કરી શકીએ। મિત્રો, આ ચેનલમાં છંદની ખૂબ સરળ અને પ્રારંભથી જ ચર્ચા કરવામાં આવશે અને ક્રમિક રીતે બધા જ છંદનો પરિચય આપવામાં આવશે। એટલે આ ચેનલ ઉપર છંદ આધારિત એક પણ વિડીયો જોવાનું ચૂકશો નહીં। મિત્રો, છંદ એ કાવ્યનું મુખ્ય ઘટક તત્વ છે। અવાજનો અમુક ઘટક પંક્તિમાં પરાવર્તિત પામ્યા કરે તેને છંદ કહે છે। બીજી રીતે વાત કરીએ તો છંદનો કાવ્ય સાથે સંબંધ છે અને કાવ્ય મોટાભાગે ગાઈ શકાય છે, કારણ જે પંક્તિઓ ગાઈ શકાય છે તેમાં કોઈ ચોક્કસ પ્રકારનો અક્ષરો કે શબ્દોનો મેળ હોય છે। પંક્તિનો આવો મેળ અક્ષરોના માપ અને ગોઠવણી કોઈ ચોક્કસ નિયમો આધારિત હોય છે, જે છંદને આભારી છે। આટલી વાત કર્યા પછી આપણે છંદની વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકાય। છંદની વ્યાખ્યા આ પ્રમાણે છે। છંદ એટલે અક્ષરના માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના। એટલે આ વ્યાખ્યામાં એવું કહેવામાં આવે છે કે જે છંદ છે તેમાં કોઈ ચોક્કસ પ્રકારનું અક્ષરોનું માપ અથવા તો અક્ષરોની ગોઠવણી કરવામાં આવેલી હોય છે અને આ મેળવાળી જે રચના છે તેને છંદ કહી શકાય। બીજી વ્યાખ્યા કંઈક આ પ્રમાણે કહે છે। માધુર્ય સર્જવા દરેક કાવ્ય પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ। મિત્રો, કવિઓ અને લેખકો છે એ ભાષાને શણગારીને વ્યક્ત કરે છે। આપણે જ્યારે કોઈ ગીત કે કાવ્ય આપણે સાંભળીએ છીએ તેમાં લય હોય છે, ગાવાની માધુર્યતા હોય છે અને આપણને એ સાંભળવું અને ગાવું ગમતું હોય, તો આ સાંભળવું અને ગાવું ગમતું હોય તેનું કારણ માત્ર ને માત્ર તેમાં રહેલા છંદ છે। કારણ કે દરેક અક્ષરો છે એ ચોક્કસ નિયમ પ્રમાણે તેમાં ગોઠવણી થયેલી હોય છે અને વાણી દ્વારા જ્યારે વ્યક્ત થાય છે ત્યારે આપણને તે ખૂબ જ ગમે છે। છંદનો ઉપયોગ કવિઓ કરે છે અને કવિઓ કાવ્ય કે ગીતમાં માધુર્ય લાવવા માટે છંદનો ઉપયોગ કરે છે અને એટલે જ કેટલાક કાવ્યો અને ગીતો આપણને ગાવા અને સાંભળવા ખૂબ ગમે છે। તેમાં કેટલાક શબ્દો ચોક્કસ સમયે આવર્તન પામે છે, એટલે કહી શકાય કે છંદ એટલે અમુક વર્ણ એકમોની નિયત સમયાંતરે વાળી ગોઠવણીથી થયેલું માપ। કવિ કાવ્યમાં માધુર્ય લાવવા જાણી જોઈને કેટલાક વર્ણોની ગોઠવણી કરે છે। આ ગોઠવણી કઈ રીતે થાય છે તે આપણે આગળ જોઈશું। અહીં આપણે છંદના પ્રકારોનો પરિચય મેળવીશું। મિત્રો, છંદ મૂળભૂત બે પ્રકારના છે। તેમાં પ્રથમ પ્રકાર છે અક્ષરમેળ છંદ અને બીજો પ્રકાર છે માત્રામેળ છે। બંને પ્રકારોને નામ પરથી જાણી શકાય છે કે અક્ષરમેળ એટલે જે છંદમાં અક્ષરોનો મેળ કે ગોઠવણી હોય અથવા વ્યવસ્થા હોય, જ્યારે માત્રામેળ છંદમાં માત્રાઓની ગોઠવણી કે મેળ હોય। આ બંને પ્રકારના છંદના ઘણા પેટા પ્રકારો છે તેની વાત આપણે ક્રમશઃ પછીથી કરીશું, પણ અત્યારે આપણે છંદ શીખવા માટે જે પાયાની બાબતો છે તેની ચર્ચા કરવી જરૂરી છે। આ બાબતો આ પ્રમાણે છે। તેમાં 8 જેટલી મૂળભૂત બાબતો છે। તેમાં પ્રથમ છે લઘુ અક્ષરો, બીજું છે ગુરુ અક્ષરો, ત્રીજું છે માત્રા, ચોથું છે ગણ રચના, પાંચમું છે યતિ, યતિખંડ અને યતિ ભંગ, છઠ્ઠું છે શ્લોક અને શ્લોક ભંગ, અને સાતમું છે ચરણ અને પંક્તિ, અને આઠમું છે શ્રુતિ ભંગ। આ 8 પ્રકારની બાબતો છે એ છંદ શીખવા માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે ક્રમિક રીતે આપણે તેનો પરિચય કરીશું તો તમે ખૂબ જ ગંભીરતાથી આ
बाबतो छे एने समझी लेशो तो छंद तमारे समझवामां तकलीफ पड़शे नहीं। तो चालो समझिए आ मूलभूत 8 बाबतोने। मित्रों आपणे अहीं लघु अक्षरोनी वात करवाना छीए। तेमां लघु अक्षरो कोने कहेवा ते खूब ज समझी लेवू जरूरी छे। तेमां बे मुख्य बाबतो छे। तेमां प्रथम छे उच्चार करता समय ओछो लागे तेवा जे अक्षरो छे तेने आपणे लघु अक्षरो कही शकाय। दाखला तरीके अहींया तमे जो अ ई उ अने रु तो आनो उच्चार आपणे ज्यारे करीए छीए त्यारे ते ओछो समय लागे छे। अने आ जे अक्षरो छे आ बधा हस्व स्वरो कहेवामां आवे छे। हस्व स्वरो आ बधा ज हस्व वर्णो पण कही शकाय। दाखला तरीके क ख ग क आ बधा हस्व वर्णो कही शकाय। ज्यारे पण आ वर्णो एकला होय त्यारे आपणे एने लघु अक्षरो आपणे कहीए छीए। मित्रो लघु अक्षरोमां आजे ई छे आ उ छे તે હસ્વ હોય તો તેવાને આપણે લઘુ કહીએ। દાખલા તરીકે અહીંયા આ ક છે તો આ બાજુ જે ઈ આવે છે એ હસ્વ હોવી જોઈએ, એટલે કે ડાબી બાજુથી ચાલુ થવેલી હોવી જોઈએ, તો તેને આપણે લઘુ કહી શકાય, બરાબર। પછી આ ઉ છે, ઉ તો દાખલા તરીકે આ ક છે તો એ અહીંયા પણ ડાબી બાજુ થયેલું હોવું જોઈએ, તો એ હસ્વ ઉ ગણાય, એટલે એને પણ આપણે લઘુ અક્ષર કહી શકાય। આવા એકલા એકલા અક્ષરો હોય, વર્ણો હોય, અથવા તો આવા હસ્વ સાથેના હોય તો તે બધાને આપણે લઘુ કહીએ છીએ। મિત્રો આ લઘુ અક્ષરો છે તેની સંજ્ઞા પણ આપવામાં આવેલી છે। ઊંધા યુ યુ આકારની સંજ્ઞા છે એને આપણે યુ આકારથી ગણીશું, જેને આપણે લઘુ અક્ષરો કહીએ છીએ। મિત્રો ત્યાર પછી છે ગુરુ અક્ષરો। ગુરુ અક્ષરોમાં પણ બે બાબતો આપેલી છે, તો તેમાં પણ ઉચ્ચાર કરતા સમય વધારે લાગે છે। દાખલા તરીકે આ ઈ છે, ઈ દીર્ઘ ઈ કહેવાય, પહેલામાં ઈ આમાં ઈ એવું બોલાય, પહેલામાં આપણે જોયું તે હસ્વ ઉ હતું, આમાં ઉ એવું બોલાય, પછી આ એ ઐ ઓ આ બધા જ છે એ દીર્ઘ સ્વરો છે, અને બધા જ દીર્ઘ વર્ણો છે એ ગુરુ પણ ગણાય જ છે। દાખલા તરીકે આપણે આ ક લીધો તો તમે જાણો છો તે પ્રમાણે આ તો હસ્વ જ છે, બરાબર, પણ અહીંયા આપણે કા લખીએ જે રીતે અહીંયા છે, પછી અહીંયા આપણે ઈ કી લખીએ, એટલે પેલું જે હસ્વ હતું તેમાં ડાબી બાજુ હતું ને આ બાજુ શું છે, જમણી બાજુ છે, જમણી બાજુ ઈ અથવા ઉ આવે, આ દાખલા તરીકે ઉ, તો એ શું કહેવાય, એ દીર્ઘ કહેવાય, ઈ ઉ, તો એવા બધા જ વર્ણો છે તો તેને આપણે ગુરુ તરીકે ગણવામાં આવે છે। તો એક ઉદાહરણ લઈને પણ આપણે સમજીશું કે દાખલા તરીકે અહીંયા આપણે કમળ એવું લખીએ છીએ, 3 અક્ષરો આમાં આપેલા છે, કમળ લખ્યું છે, તો તેમાં આ પણ એક જ છે, આ પણ એક જ છે, આ પણ એક જ છે, તો આ જે છે એ બધા કેવા છે, લઘુ અક્ષરો ગણી શકાય। અને અહીંયા આપણે દાખલા તરીકે કવિતા એવું આપણે લખવાનું હોય તો આ છે એ લઘુ છે કારણ કે તે એકલો છે, આ છે એ પણ લઘુ છે કારણ કે તેમાં આજે આપેલું છે ઈ, તે કેવું છે, હસ્વ છે, જ્યારે અહીંયા આ છે ઈ ગુરુ ગણાય। કે આ કઈ રીતે, તો કે અહીંયા આ નિયમ લાગુ પડે છે, આ નિયમ અહીંયા
લાગુ પડે છે. એટલે આપણે એને સંજ્ઞાની રીતે જોવું હોય તો સંજ્ઞામાં આને ગુરુ હોય તો એને આવી લીટી તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આપણે લઘુમાં યુ આકાર ગણ્યો હતો તે રીતે અહીંયા આપણે લીટી તરીકે જોઈશું. દાખલા તરીકે અહીંયા આપણે આ લઘુ છે તો તેને ગણવું હોય તો આ અક્ષર ક, તો અહીંયા યુ આકાર લખી શકાય, અહીંયા યુ આકાર લખી શકાય, અહીંયા યુ આકાર લખી શકાય, કારણ કે ત્રણે ત્રણ કેવા છે, લઘુ છે. અહીંયા કવિતામાં જોવું હોય તો આ લઘુ છે, આ લઘુ છે, ને આ કેવું છે, ગુરુ. તો આ રીતે આપણે લઘુ અને ગુરુની વાત અહીંયા સમજ્યા. તો મિત્રો, અહીં લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કે વર્ણ કોને કહેવાય તે સમજવા પ્રયત્ન કર્યો, તેના ચિહ્નો પણ આપણે જોયા. આશા રાખું કે તમને આ બે બાબતો સારી રીતે સમજમાં આવી હશે. અહીં વિડીયો પૂર્ણ થાય છે. હવે પછીનો વિડીયોમાં લઘુ ગુરુ અક્ષરોના કેટલાક નિયમોની વાત કરીશું, તો વિડીયો જોવાનું ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને અમારી ચેનલમાં જોડાવા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.